નમસ્તે દર્શક મિત્રો, હું છું રોહિત કળથિયા અને તમે જોઈ રહ્યા છો લીડર ન્યૂઝ. તમારા બધાનું સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલમાં. આજે જે યાજ્ઞિકભાઈ કંચરિયા, સુક્તિબેન ડૉક્ટર અને જે ટીમે જે આપને આખી માહિતી આપી બુકની, ખરેખર જિંદગી તો એક યાત્રા હશે, કાલે પૂરી થઈ જશે. જિંદગી એક યાત્રા છે, યાત્રા કાલે પૂરી થશે, પણ યાત્રાની યાદ ક્યારે રહેશે? કે શબ્દ નિરાકાર, જે નિરાકાર રૂપી શબ્દ, જેમને એક સારો વિચાર આવ્યો કે જે ખરેખર જે માણસોએ કામ કર્યું છે, ડૉક્ટરોએ, મેડિકલે, મીડિયાવાળાએ, એમનો જે વિચારને એકની અંદર દોરી દેવો અને જ્યાં યુગ યુગ સુધી એને જે અમર તરીકે મેકી દેવો, જયેશભાઈ પરમાર, શિક્ષક તરીકે સુરતમાં કામ કરું છું અને હાલ બોટાદ. ખાસ તો આ ટ્રિબ્યુટ ટુ અનસીન કોરોના વોરિયર્સ એક બુક છે, એ ટ્રિબ્યુટ સ્વરૂપે ડૉક્ટર, પોલીસકર્મી, નર્સ, સ્મશાનગૃહ, એમ્બ્યુલન્સ અને સાથે જે મીડિયાકર્મીઓએ ખરેખર કોરોનાના કાળ દરમિયાન લોકોની વચ્ચે રહીને જે કામ કર્યું છે એ માટે એક ટ્રિબ્યુટ માટે આ બુક આપવા માટે ખાસ તો આજની મુલાકાત થઈ. હવે આ બુકની અંદર આપ કુલ કેટલા વ્યક્તિઓએ આખું બુક તૈયાર કરી? આમ જોઈએ તો આ બુકની અંદર માત્ર 5 જ વ્યક્તિઓની મહેનત છે, જેમાં 3 અમે લેખક મિત્રો, ડૉક્ટર તૃપ્તિ ઉપાધ્યાય, યાજ્ઞિક કણઝરિયા, જેમાં આ બુકની અંદર જે ભાઈના હેન્ડરાઇટિંગ છે યાજ્ઞિકભાઈ કણઝરિયા અને જયેશભાઈ પરમાર, અમે 3 મિત્રો થઈને આ બુકની અંદર જેટલી સ્ટોરી છે એ પ્રત્યક્ષ મળીને લોકોના ઘર ઘર સુધી જઈને એ ડૉક્ટર હોય, મીડિયાકર્મી હોય, પોલીસ હોય કે નર્સ વિભાગ હોય,
એના ઘરે જઈને એમને રૂબરૂ મળ્યા છીએ કે તમને કોરોનાના સમય દરમિયાન લોકો પ્રત્યે કેવો પ્રતિભાવ મળ્યો, લોકો તરફથી કેવો પ્રતિભાવ મળ્યો, અને ખરેખર કોરોના વોરિયર્સ તરીકે તમે જ્યારે કામ કરતા હતા ત્યારે તમને કોરોના થયો છતાં પણ તમે પાછી પાની નહીં કરતા અને કન્ટિન્યુ આ વર્ક તમે શરૂ રાખ્યું, તો એ માટે કેવા કેવા અનુભવો થયા, એ તમામ અનુભવો અમે 80 સ્ટોરીની અંદર આમાં લીધા છે. આ બુક છાપવાની અંદર ફાઇનાન્શિયલ તમને કોની મદદ? ફાઇનાન્શિયલ મદદ સાહેબ, અમે ફાઇનાન્શિયલ મદદ માટે ડેપ્યુટી મેયર, જે અમારા સુરતના ડેપ્યુટી મેયર છે નીરવભાઈ શાહ, તેમણે અને તેમજ છાયડો સંસ્થા જે પણ એક NGO છે એ ભરતભાઈ શાહ, આ બંને વડીલોએ અમને આમાં મદદ કરેલી છે. આ બુક બનાવવા માટે સાહેબ ગુજરાતમાં ક્યાં ક્યાં પ્રવાસ કર્યો? આ બુક બનાવવા માટે ગુજરાતની અંદર સાહેબ અહીંયા બોટાદ છું, તો બોટાદથી શરૂઆત કરીએ. બોટાદ, અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ અને સાથે અમુક સિટી એવા પણ હતા જ્યાં અમે રૂબરૂ ન જઈ શક્યા, તો અમારા કોઈ મિત્રો હોય અને એના દ્વારા, અને સુરતની અંદર, વડોદરાની અંદર, તાપી, નવસારી, વલસાડ, વાપી સુધી અમે પ્રવાસ કરેલો છે.